गाला असाइनमेंट पेपर 3 जो है विभाग सी और प्रश्न नंबर 35 में है। मित्रों अँ अपने अवलोकनों आपेला है तना पर मध्यक और मध्यस्थ बे वस्तु शोधवानी है। मित्रों त्रण गुणनो एक्जाम्पल है पर आ गुण आ एक्जाम्पल एकपण गुण तमारे कपावाना है। चलो शुरुआत करिए। मध्यक एटले मित्रों मध्यक ने एक्स बार थी दर्शावे तो सूत्र है कुल परिणामों सरवाळो छेद में कुल परिणामों की संख्या। तो अहीं आपणे टोटल जेटला पण परिणामों आपे छे एनो सरवाळो करी दीधो छे छेदमां परिणामों की संख्या मित्रों 8 थाय छे तो छेदमां आपणे 8 लखीशुं। हवे जो टोटल परिणामों तमे सरवाळो करशो तो एनो जवाब आवशे 588 छेदमां लखीशुं 8। हवे 588 भाग्या 8 करशो એટલે જવાબ આપણો આવશે 73.5 જે આપણો મધ્યક છે। હવે આપણે મધ્યસ્થ શોધવાનો છે। મધ્યસ્થ માટે સૌથી પહેલું એક કામ કરવાનું જેટલા પણ અવલોકન આપ્યા હોય બધા અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવી દેવાના એ સૌથી નાનું અવલોકન પહેલાં અને સૌથી મોટું અવલોકન છેલ્લા આવશે બરાબર। તો આપણે સૌથી પહેલાં ચડતા ક્રમમાં ગોઠવી દઈએ તો આ રીતે આપણે બધા અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવી દીધા છે। હવે અવલોકનોની સંખ્યા જો બેકી સંખ્યામાં હોય તો સૂત્ર અલગ અને અવલોકનોની સંખ્યા જો એકી સંખ્યામાં હોય તો પણ સૂત્ર અલગ હશે। અહીંયા જોઈ લઈએ આપણે 8 છે અવલોકનો એટલે 8 એટલે બેકી સંખ્યામાં। તો મિત્રો બેકી સંખ્યામાં હોય અવલોકનો તો મધ્યસ્થનું સૂત્ર કયું થાય એ આપણને ખ્યાલ હોવો જોઈએ। તો બેકી સંખ્યા માટેનું સૂત્ર મિત્રો આ પ્રમાણે છે એન બાય 2મો અવલોકન વત્તા એન બાય 2+1મો અવલોકન ભાગ્યા 2। હવે સમજો એન એટલે ટોટલ અવલોકનોની સંખ્યા કેટલા અવલોકન છે 8 તો 8 ભાગ્યા 2 એટલે આપણે ડાયરેક્ટ અહીંયા લખી દઈએ મિત્રો ચોથું અવલોકન। તમે અહીંયા 4 લખો ને પછી નીચે 2 લખીને ભાગાકાર કરશો એક સ્ટેપ વધશે તો પણ ચાલશે વાંધો આવે નહીં। અહીંયા જો 8 ભાગ્યા 2 એટલે 4 આવશે 4માં 1 ઉમેરે એટલે 5 અહીંયા લખીશું આપણે 5મું અવલોકન છેદમાં ભાગ્યા 2। ઓકે હવે તમે સમજો આપણે બધાને ચડતા ક્રમમાં ગોઠવ્યા છે ચોથું અવલોકન અને 5મા અવલોકનનો આપણે સરવાળો કરીશું 2 વડે ભાગાકાર કરીશું। ચલો ચોથો અવલોકન કયો છે મિત્રો 1, 2, 3 અને 4 71। ઓકે અને 5મું અવલોકન છે આપણું 75/2। ચલો 75 અને 70 એનો સરવાળો કેટલો થશે 5 ને 1 6 અને 7 ને 7 14 ભાગ્યા 2 146/2 એટલે જવાબ આવશે આપણો 73। આ આપણો મધ્યસ્થ છે। મધ્યસ્થને મિત્રો એમથી પણ દર્શાવવામાં આવે છે જેમાં અહીંયા એક્સ બારથી મધ્યકને દર્શાવાય એ રીતે મધ્યસ્થને એમથી દર્શાવાય છે। આપણે 36મું એક્ઝામ્પલ પછી ગણીશું એથી પહેલાં આપણે 37મું એક્ઝામ્પલ પૂરો કરી દઈએ। અહીંયા જો મિત્રો 2 સમીકરણ તમને આપેલા છે અને ત્યાર પછી એક્સ અને વાયની કિંમત શોધીને પછી આપણે આની કિંમત મેળવવાની છે। તો અહીંયા તમે જુઓ આપણે તો સૌથી પહેલાં એક વસ્તુ યાદ રાખવાની લોપની રીતનો જ ઉપયોગ કરવાનો એ સરળ અને સિમ્પલ છે શોર્ટમાં પતી જશે બરાબર। અહીંયા જુઓ મિત્રો લોપની રીત માટે પહેલું વસ્તુ યાદ રાખવાનું કોઈ એકના ચલ સરખા ચલના સહગુણક સરખા હોય છે અહીંયા એક્સનો સહગુણક 2 છે અહીંયા 4 છે વાંધો નહીં આને તમે 2 વડે ગુણો તો 4 થઈ જાય એટલે આ બે આ એક સમીકરણને 2 વડે ગુણો તો પણ ચાલે। પણ જો બીજું સ્ટેપ વિચારો વાયનો સહગુણક અહીંયા 1 છે અહીંયા પણ 1 છે તો આ તો ચેન્જ કરવાની કે ગુણાકાર કરવાની જરૂર નહીં ડાયરેક્ટ આપણને રેડીમેડ મળી ગયું। અને બીજી એક વસ્તુ સારી વાત જુઓ અહીંયા અહીંયા પ્લસ છે અને અહીંયા માઇનસ એટલે આપણે લોપ લેવો પડશે વિચારીને જવાબ આપો। તો મિત્રો જ્યારે કિંમતો જ સોરી નિશાની જ્યારે અલગ અલગ હોય ત્યારે લોપ નહીં સરવાળો લેવાનો બરાબર। તો આપણે અહીંયા બંનેનો સરવાળો લઈશું એટલે જુઓ 2x+y = 23 નીચે 4x-y = 19। હવે જુઓ લોપમાં શું કરીએ આપણે નિશાની ચેન્જ કરીએ બાદબાકી કરીએ અહીંયા સરવાળો છે એટલે નિશાની ચેન્જ કરવાની જરૂર નથી બરાબર। તો અહીંયા -y + y કેન્સલ 2x ને 4x એટલે ટોટલ થશે 6x = 9, 3, 12 વધ્યા પડે 1, 42 જવાબ આવશે। તો x = 42 એક્સની સાથે જે 6 હતા આ તરફ છેદમાં ચાલે છે x = આપણને 7 મળશે। ઓકે હવે એક્સની કિંમત કોઈ એક સમીકરણ મૂકી દે ચલો આને 1 કહી દઈએ અને સમીકરણ 2 કહી દઈએ બરાબર x = 7 ને સમીકરણ 1માં મૂકતા એટલે આપણને y મળી જશે બરાબર। ચલો સમીકરણ 1 શું છે 2 x ના સ્થાને મૂકી દીધા 7
प्लस वाई बराबर 23। ओके, तो अँ जो 7 × 2 = 14 प्लस वाई बराबर 23, तो वाई बराबर 23, आ 14 सामे जैसे एले माइनस 14 थी जैसे, तो वाई बराबर 23 माइनस 14 એટલે 6 × 3 = 9 જવાબ આપણને મળશે. એક્સ અને વાયની કિંમતો આપણી પાસે રેડી છે. હવે આપણે 5y - 2x માં એક્સ બરાબર 7 અને વાય બરાબર 9 લેતા એટલે આપણને એનો જવાબ મળી જશે. તો જો 5y ની કિંમત 9 - 2, એક્સની કિંમત છે આપણી પાસે કેટલી 7, તો અહીંયા 5 × 9 = 45 - 7 × 2 = 14. ચલો બેટા, 45 માંથી 14 જશે એટલે આપણો જવાબ મળશે 31. તો આ આપણો જવાબ છે. 37મો અથવા વાળો દાખલો પણ આપણે પહેલા પૂરો કરી લઈએ. અહીંયા જુઓ મિત્રો, આ દાખલો તમારી પરીક્ષામાં 101% પૂછાય, એટલે કે રકમ ચેન્જ થશે, પણ આ પ્રકારના દાખલો 101% આવે છે. એટલા માટે સૌથી પહેલાં તમારે આ 3 બાબતો ખાસ યાદ રાખી લેવાની. જો આ નહીં આવડે તો આ દાખલા તમે ગણી શકો નહીં, અને આમાંથી ઘણીવાર એમસીક્યુ પણ પૂછી જાય છે, બરાબર? તેની કાળજી રાખજો. અહીંયા જુઓ, સૌથી પહેલાં ડાયરેક્ટ જ આપણે ગણીએ છીએ, આનો સહગુણક કેટલો છે? એક્સનો સહગુણક 1, એમ આનો એક્સનો સહગુણક 2, અહીંયા વાયનો સહગુણક 2, અહીંયા વાયનો સહગુણક 4, અહીંયા અચળ પદ -6, અહીંયા અચળ પદ -16. માઇનસ માઇનસ કેન્સલ, 2 × 1 = 2, 2 × 2 = 4. મતલબ કે અહીંયા જો પહેલું બીજું સરખું છે, ત્રીજું સરખું છે, અને અહીંયા ચલો અહીંયા 3 થઈ જશે, અહીંયા થઈ જશે 8. ઓકે, તો મિત્રો તમે જોઈ શકો છો, ચલો એકવાર લખી દઈએ, 1/2 = 2 / 1/2 = 2 / 3/8. તો અહીંયા આપણે લખીએ આપણે શરત, a1/a2 અને b1/b2 બંને સરખા છે, પરંતુ c1/c2 સરખા નથી. ચલો આ પ્રકારની કઈ શરત આપણે ફિટ થાય છે? કે આ વચ્ચેવાળી. મતલબ અહીંયા લખી દઈએ આપણે, સમાંતર રેખા મળે. ઘણીવાર પૂછે કઈ રેખા મળે, તો કે સમાંતર રેખા. અને આપણો ફાઇનલ આન્સર છે સુસંગત નથી. ક્યારે રેલવેના પાટા જેવું બે સમાંતર રેખાઓ ક્યારે ભેગી ના થાય, તો પછી ઉકેલ મળે જ નહીં. જેમાં ઉકેલ ના મળે એને સુસંગત કહેવાય નહીં. બીજું છે એમાં, અહીંયા ચલો એક્સનો સહગુણક 2 છે, બીજા પદમાં એક્સનો સહગુણક 4, અહીંયા વાયનો સહગુણક -1 કંઈ નથી, એટલે અહીંયા વાયનો સહગુણક -2, અહીંયા અચળ પદ -8, અહીંયા અચળ પદ છે -16. ચલો 2 × 2 = 2, 2 × 2 = 4, એટલે 1/2 આપણને મળ્યા, બરાબર. માઇનસ માઇનસ કેન્સલ, 1/2 આપણને મળ્યા, માઇનસ માઇનસ કેન્સલ, 8 × 8 = 8, 8 × 2 = 16, અહીંયા પણ આપણને 1/2 મળે છે. મતલબ a1/a2 / b1/b2 / c1/c2 ત્રણે પદનો ગુણોત્તર સરખો છે. આવું કયું ફિટ થાય છે આપણને? પહેલી વાળી સર, બરાબર. રેખા કેવી મળે? તો કે સંપાતી રેખા. અને સંપાતી રેખા એકની ઉપર એક હોય તો ઉકેલ તો મળે જ. ઉકેલ મળે ને શું કહેવાય? સુસંગત છે. ત્રીજું, અને મિત્રો આવા દાખલામાં એક કોમન ટોપિક છે. અહીંયા જુઓ, સમાંતર રેખા મળી, સંપાતી રેખા, તો આનો ઉકેલ આપણને છેદતી રેખા મળી મળવાના ચાન્સીસ કેટલા? 90%થી પણ વધારે. ચલો જોઈએ આપણે શું થાય છે, બરાબર. તો ચલો, આનો સહગુણક 1 છે, એક્સનો સહગુણક અહીંયા છે 2, વાયનો સહગુણક કંઈ નથી એટલે 1, વાયનો સહગુણક -1. તો જો મિત્રો, જ્યારે પહેલાં બે જ સરખા ના હોય તો ત્રીજામાં તમારે જવાની જરૂર નથી, પણ આપણે અહીંયા લખી દઈએ -4 અને -2. ઓકે, તો ચલો અહીંયા તમે જોઈ શકો છો, ડાયરેક્ટ લખી દેવાનું. હવે a1/a2
बी वन ना छेद में बी टू जरे पहला बे सरखा ना हो तो रेखा कई मे अपने जो लो पेन आगर आवाज पर खूणा में छेदती रेखा। मित्रों छेदती रेखा सुसंगत तो हो याद रखो खाली समांतर रेखा सुसंगत ना हो समांतर रेखा उकेल आपने ना आपे बाकी आ बने में उकेल आपने मिली सके आ बधु भूली जाए तो वांधो नहीं पण आने तमारे 101% तमारे तैयार करी ज देवानो आना पर दाखलो आवे आवे ने आवे ज। 36મો एक्जाम्पल अहीं मित्रों तमने वर्ग आपे छे अने आवृत्ति बराबर रकम तमने आड़ी लाइन में आपे छे आपणे ऊभा करी नाखे एमने अहीं जुओ सौथी पहेला आपणे वर्गमांथी मध्य किंमत मेळवी लईए 0 થી 6 તો એની મધ્ય કિંમત 0 + 6/2 એટલે જવાબ મળશે 3 10 ને 6 16/2 એટલે જવાબ મળશે આપણને 8 14 ને 10 24/2 એટલે જવાબ મળશે આપણને 12 એ રીતે આપણે બધાની મધ્ય કિંમત શોધી લઈએ। ઓકે તો આ બધાની મધ્ય કિંમત આ બંનેનો સરવાળો કરવાનો / 2 આ બંનેનો સરવાળો / 2। હવે જો આને ધારેલા મધ્યકની રીતે શોધાય સીધી રીતે પણ શોધાય અને બીજી પેલી કઈ રીત છે હા પદ વિચલનની રીત તો એની રીતે પણ શોધાય પણ મિત્રો જો રકમ નાની હોય ને તો આપણે સિમ્પલ જ વસ્તુ ડાયરેક્ટ સીધી રીતથી શોધવાનું એટલે fi ને xi નો ગુણાકાર કરી લેવાનો બરાબર તો અહીંયા આપણે fi xi નો ગુણાકાર 11 10 80 12 7 84 17 64 24 94 33 99 39 × 1 એટલે 39 હવે fi xi નો સરવાળો એટલે સિગ્મા fi xi લખવાનો એનો સરવાળો મિત્રો આપણે કરીશું એટલે તમને જવાબમાં મળશે 499 અને આવૃત્તિ મિત્રો આપણને આવૃત્તિનો સરવાળો કરવાનો આવૃત્તિનો સરવાળો આપણને મળશે 40 એને કહેવાય સિગ્મા fi। હવે મધ્યકને મિત્રો એક્સ બારથી દર્શાવાય એનું સૂત્ર છે સરવાળો fi xi નો છેદમાં સરવાળો fi નો fi xi નો સરવાળો કેટલો છે 499 છેદમાં આનો સરવાળો છે 40। હવે જુઓ મિત્રો આપણે 40 વડે ભાગાકાર કરતા ના હોય તો આવું કરવાનું 499 4 × 10 ચાર કરતા તો ગુણાકાર કરતા ફાવે ને ભાગાકાર કરતા તો 499 / 4 તમે 4 કરશો ને તો તમને જવાબ મળશે 124.75 એના છેદમાં પાછા 10 રહેશે। હવે 124.75 છેદમાં 10 0 આવે ને એટલે એક પોઈન્ટ આગળ ખસી જવાનું અહીંયા કશું ના હોય તો અહીંયા કંઈ ના હોય તો ઓલરેડી અહીંયા છે તો આપણે એક પોઈન્ટ આગળ ખસી જવાનું એટલે જવાબ મળશે આપણો 12.475 ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓનો મધ્યક છે। મિત્રો આ છે પૂર્ણ વર્ગની રીતે નહીં પણ અવયવની રીતે શોધેલા એક્ઝામ્પલ નંબર 38ના ઉકેલ 39મો પ્રશ્ન મિત્રો અહીંયા ચાલો એની વેલ્યુ આપણે શોધી લઈએ એની વેલ્યુ પ્રથમ પદ આપણું છે 24 ડી છે આપણી પાસે 21 - 24 એટલે -3 અને 78 એટલે કે સરવાળો આપણને આપી દીધો છે 78 પણ કેટલા પદોનો થાય એટલે કે એન આપણે શોધવાના છે બરાબર તો ચાલો જે આપ્યું હોય એને સૂત્ર મિત્રો મૂકવાનું એસએન આપણને આપેલા છે એસએનનું સૂત્ર લખીએ n/2 2a + n-1 × d એસએનની જગ્યાએ એસએનની કિંમત મૂકી દેવાની આપણે ભૂલ્યા વગર 78 એન આપણે શોધવાના છે બેટા એટલે એમને એમ રાખીશું છેદમાં 2ને પણ હલાવવાના નહીં 2 એવાને એની કિંમત આપણી પાસે 24 છે એટલે મૂકી દેવાની પ્લસ એન આપણને નથી ખબર એટલે એમના એમ માઇનસ ડીની કિંમત છે આપણી પાસે -3 મોટો કૌંસ પૂરો આ 2ને કહીએ કે તું ભાઈ સામે ચાલ્યો જા એટલે 78 સાથે ગુણાકારમાં ચાલ્યો જશે કારણ કે ભાગાકારમાં છે એન એમના એમ 24 × 2 એટલે થશે 48 અહીંયા જો -×n એટલે -3n -± +3×1 એટલે 3 થઈ ગયું
चलो 78 × 2 8 × 2 16 6 + 1 7 × 2 14 1 = 15 156 થશે। એન ને હમણાં કહીએ તમે એમને ઉભરો 48 × 3 = 51 -3n ઓકે, તો હજુ પણ આપણે 156 અહીંયા રાખીએ કે ભાઈ તમે શાંતિ રાખો। એનનો ગુણાકાર અંદર કરવો પડશે 51 × n એટલે 51n થશે -3n અને n પાછા એટલે 3n² થશે। હવે સમજો આપણે પેલું બરાબર અહીંયા આટલે છેટે મૂકી દીધી કેમ તો કે તું આ બંને પદને પર લઈએ -3n² જે પદ સામે જશે એટલે +3n² થઈ જાય બેટા 51n બરાબર અહીં જ્યાં કે 51n પણ બરાબરની સામે લેજે એ માઇનસ થશે તો -51n થશે। આ 156 જ્યાં છે ત્યાં બરાબર 56 બરાબર કશું નહીં, આ તરફ કશું ના રાખ્યું એટલે 0 લખી દેવાના। હવે તમે સમજો, અરે સમજવાના છો, અહીંયા જો 3 આને પણ 3 વડે ભાગી શકાય આને પણ 3 વડે ભાગી શકાય મતલબ આના બધાના છેદમાં તમે 3 3 3 લખી દો તો એનો જવાબ શું આવશે કે અહીં છેદમાં 3 3 3 કેન્સલ ખાલી એનનો સ્ક્વેર રહેશે સમજ્યા ને। 51ના છેદમાં 3 છે બરાબર તો કેટલું રહેશે અહીંયા 17 રહેશે 17n વત્તા 156 / 3 કરી જવું જોઈએ 52 રહેશે તો એ 52 મિત્રો આપણે અહીંયા લખી દેવાના। મિત્રો આને શું કહેવાય ખબર તમને, આપણે ભાગ 3 3ના ભાગ કરી ને એને કહેવાય 3 કોમન કાઢી લીધા કહેવાય બરાબર, અહીંયાથી 3 કાઢી લીધા અહીંયાથી 3 અને અહીંયાથી 3 તો આપણને આ પદ મળી ગયું બરાબર। અથવા તમારે લખવું તો 3 વડે બધા પદોને ભાગાકાર કરતા એવું લખો તો પણ વાંધો નહીં બરાબર ચાલે। અહીંયા ચલો એનનો સ્ક્વેર અને 52 છે અહીંયા, અહીંયા કશું નથી તો 52ના ભાગ પાડીને આપણે 17 લાવવાના જોવા પાસે શીખવાડું 52ના એવા ભાગ પાડો ને કે 17 આવે તો ખબર છે 13 × 52 ને 13 × 4 ભેગા કરીશું એ 52 આવી જવાના છે। તો જુઓ બેટા એન સ્ક્વેર -17 લાવવાનું તો બંને કિંમત માઇનસ રાખવાની અથવા જો શીખવાડું આવું માઇનસ હોય તો માઇનસ મૂકી દેવાનું 17 કરવા છે ને આપણે અને હવે એવું 2 આ છે તો આપણે 13 + 4 કરી દેવાના બરાબર આ એન છે એ 12 ના 12 વત્તા આ રહ્યા 52 = 0 ઓકે। હવે જુઓ આમાં નિશાનીમાં તમારું ભૂલ ક્યારે નહીં થાય, આવું -12 કાઢીને આ પદની જગ્યાએ ખાલી કૌંસમાં લખશો ને તો આ રીતનો ઉપયોગ કરવાનો તમારે। તો જુઓ એન સ્ક્વેર -13 × n એટલે -13n થવાના -± 4 × n એટલે 4n થવાના 4n એટલે 12 ને હા 4 × n ઓકે બરાબર 0। હવે અહીંયાથી આપણે કોમન લખી દઈએ અહીંયાથી n કોમન નીકળશે એટલે શું રહેશે n - 13 અહીંયા આપણે -4 કોમન કાઢી લઈએ એટલે ફરી વાર n - 13 = 0 અહીંયા જો અહીંયાથી અહીંયા પછી કોમન શું નીકળતા કે આ બંનેમાં કૌંસ સરખા છે તો કૌંસ જે સરખું છે ઇક્વલ લખી દેવાનું n - 13 બાકી અહીંયા શું રહ્યું તો કે ભાઈ n રહે અહીંયા શું રહ્યું તો કે -4 રહે કશો વાંધો નહીં તો બેટા અહીંયા n = 13 થશે -13 છે બરાબરની સામે લઈ જઈએ 13 ને તો કેવા થાય +13 એન્ડ n = 4 આપણો જવાબ મળશે। તો અહીંયા મિત્રો 2 જવાબ મળે છે n = 13 અને n = 4 તમારે કોઈ એક જ જવાબ લખવાનો મતલબ કે n = 13મું પદ હોઈ શકે એટલે કે 13 પદોનો સરવાળો 78 થાય અથવા તો 4 પદોનો સરવાળો 78 થાય। 40મો પ્રશ્ન અહીંયા મિત્રો ABCDના બી શિરો બિંદુઓ છે તો લખી દે આપણે ABC અને D ચલો મેં એના જે માપ આપ્યા તે પણ લખી દે એની વેલ્યુ છે 1 2 બીની વેલ્યુ છે 4 અને y સીની વેલ્યુ છે આપણી પાસે x અને 6 અને ડીની વેલ્યુ છે આપણી પાસે 3 અને 5 હવે સમજો આપણે 2 વિકર્ણ દોરી દીધા છે બરાબર તો વિકર્ણને આપણે નામ આપીશું m બરાબર। હવે તમે સમજો બીથી ડીનું મધ્યબિંદુ અને એથી સીનું મધ્યબિંદુ મિત્રો સરખું હોય કે ના હોય તો કે હોય અને મધ્યબિંદુનું સૂત્ર આપણી પાસે ઓલરેડી છે તો અહીંયા લખીશું આપણે સૌથી પહેલાં તો આ 4 4 એ નામ લખી દઈએ જો એસીનું શોર્ટમાં લખીએ મધ્યબિંદુ તમારે આખું લખવાનું મધ્યબિંદુ બરાબર BD નું મધ્યબિંદુ અહીંયા B આપણે આમ લખાય ઓકે
मध्यबिंदु सूत्र आपने खबर होवी जोईए, सूत्र लखी दी आपणे एक्स वन वत्ता एक्स टू छेदमां बे अल्पविराम वाई वन वत्ता वाई टू छेदमां बे पूरु बराबर। आना माटे पण सेम सूत्र वपराशे, एक्स वन प्लस एक्स टू अपॉन टू वाई वन प्लस वाई टू अपॉन टू बराबर। हवे मित्र जो ए अने सी, ए अने सी लेवाना अने एक्स वन वाई वन एक्स टू वाई टू कहवा से याद रखो, जो एक्स वन वाई वन अने आपणे एक्स टू अने वाई टू, बी अने डी में आने आपणे एक्स वन कहवाय अने वाई वन अने एक्स टू अने वाई टू। तो आपणे किंमतो मूकीशुं हवे। हवे चलो एक्स वन एक छे वत्ता एक्स टू केटला छे एक्स अपॉन टू अल्पविराम वाई वन की किंमत केटली छे बेटा, जो जो जोईने बोलो बराबर, बे वत्ता वाई टू की किंमत आपणी पास छ छे छेदमां बे बराबर। एक्स वन की किंमत हवे आ बे ने लेवाना छे कारण के बी डी नुं मध्यबिंदुनी वात करवानी। चलो एक्स वन एटले चार अने एक्स टू एटले त्रण छेदमां बे अल्पविराम वाई वन की किंमत केटली छे जुओ, जो ध्यान थी तो के वाई छे, ओके सरस। वाई टू की किंमत है पांच छेदमा बे। हवे शू करवा, आ एक्स वड़ू पद अने आ एक्स वड़ा पद ने अपने साथ लईशू, लखीशू वन प्लस एक्स बाय टू बराबर फोर प्लस थ्री एट्ले सेवन थे, तो डायरेक्ट लखी दें अपने सेवन बाय टू अल्पविराम आ बीजू पद अने आ बीजू पद, तो बे अने चार छ एट्ले आठ थे, आठ बाय टू बराबर वाई प्लस फाइव बाय टू, ओके। हवे तमे जो आ बे आनी साथे गुणाशे एटले बे वन प्लस एक्स साथे गुणाई गया बराबर सात दू चौद अल्पविराम बे अहीं गुणाशे एटले सोळ थशे बराबर बे अहीं गुणाशे एटले बे गुण्या वाई प्लस फाइव थई गयुं। चलो बे गुणिया एक एट्ले बे प्लस बे एक्स एट्ले बे एक्स बराबर चौद अल्पविराम आ रहा सोळ बराबर टू वाई प्लस बे पांच दस। हवे जो आ बे बेटा सामे जता रहेशे एटले अहींया खाली बे एक्स रहेशे, आपणी पासे चौद बे सामे जशे एटले माइनस थशे, तो बे एक्स बराबर आपणी पासे बार आवशे, एक्स तेने त्यां बार पण तेने त्यां पण एक्सनी साथे जे बे छे ने छेदमां लई जईशुं आपणे, एटले आपणे एक्सनी किंमत बार भाग्या बे एटले छ मळी जशे बराबर। पछी ऊपर आम थोडुं हटेडुं ओके, एक्स बराबर आपणे छ मळी जाय छे। ए रीते अहींया आ सोळ छे, दस अंदर आवशे एटले माइनस दस बराबर टू वाई बराबर सोळमां दस जाय एटले केटला रहेशे छ बराबर टू वाई, आ छ वाईनी साथे जे बे छे ए छेदमां चाले छे ने आ बाजू खाली वाय रहेशे, तो खाली वाय ने भरેલો વાય હોય તો કિંમત કેટલી થશે આપણને ત્રણ મળશે, કારણ છ ભાગ્યા બે એટલે કિંમત મળશે ત્રણ। તો આમ અહીંયા આપણને એક્સ અને વાયની કિંમત મળે છે, જે અહીંયા જે ખૂટતી હતી આપણે મૂકી દેવાનું, જો કે કયું કરવાની જરૂર નથી, આપણો દાખલાનો જવાબ અહીંયા પૂરો થયો। હવે મિત્રો આપણે 41મો એક્ઝામ્પલ લખવાનો, એટલા માટે બતાવી કારણ કે આપણે આટલી મોટી રકમ ક્યાંય અંદર લખવી નથી। હવે જો ત્રિજ્યા કેટલી છે આ ઉપર અર્ધગોલકની, 30 મિત્રો, અર્ધગોલકની જેટલી ત્રિજ્યા છે એટલી જ આપણે નડાકારની પણ ત્રિજ્યા થાય, નડાકારની ઊંચાઈ કેટલી છે 1.45 મીટર। તો અહીંયા જો નીચે તો ખુલ્લું જોવાનું, નીચે કાંઈ એવું કરવાનું જરૂર નથી, ખાલી ઉપર અર્ધગોલક લગાવેલો છે, તો અહીંયા જો નડાકારમાં શું છે, ખાલી નડાકારનો આ જે પટ્ટો છે મિત્રો, આજુબાજુ ગોળ પટ્ટો ખાલી એ જ, આ નડાકારનો ગોળ પટ્ટો શું કહેવાય, નડાકારની વક્ર સપાટી કહેવાય। તો આપણે સૌથી પહેલાં નડાકારની વક્ર સપાટી શોધી લેવાની, અને પછી આ ઢાંકેલું તો છે નહીં, તો આપણે શું કરીશું, આ જે અર્ધગોલક છે અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધીશું, એટલે નડાકારની વક્ર સપાટી વત્તા અર્ધગોલકની વક્ર સપાટી એટલે પાત્રનું કુલ પૃષ્ઠફળ આપણને મળી જશે। તો અહીંયા આપણે ટોટલ ડેટા લખ્યો છે, ગોળાની ત્રિજ્યા આર બરાબર 30 સેન્ટીમીટર આપી છે, અને એને મીટરમાં ફેરીએ તો 0.30 થાય, કારણ કે 30 ભાગ્યા 100 કરીશું એટલે 0.3 મીટર થઈ જશે। હવે આપણે 0.3 મીટર ના લખવું હોય, ત્રણના છેદમાં 10 લખવું હોય તો પણ વાંધો નહીં, આ જેટલી ગોળાની ત્રિજ્યા છે એટલી જ આપણી નડાકારની ત્રિજ્યા છે, નડાકારમાં ખાલી ઊંચાઈ અલગ આવી છે 1.45 મીટર।
જો પાત્રનું કુલ પુષ્પળ આપણે જોયું સમજ્યા બરાબર, તો પાત્રનું કુલ પુષ્પળ શું થાય તો કે નડાકાની વક્ર સપાટી ક્ષેત્રફળ, ચાલો બેટા નડાકાની વક્ર સપાટી ક્ષેત્રફળનું સૂત્ર શું થાય તો કે ભાઈ 2πRh વત્તા અર્ધગોલકની વક્ર સપાટી, ચલો આખો ગોળો હોય તો 4πr² અર્ધગોળો હોય તો 2πr² પછી કોમન નીકળે એવું કાઢ લઈએ, સૌથી પહેલાં બે બંને બાજુ નીકળશે, પછી પાય નીકળી જશે, આર અહીંયા પણ છે ને અહીંયા પણ છે તો એકવાર આર નીકળીશે, તો અહીંયા ખાલી રહેશે એચ વત્તા અહીંયા રહેશે આર. હવે આપણે કિંમત મૂકીએ, 2πની કિંમત રહેશે આપણી 22/7 ગુણ્યા આર ત્રિજ્યા છે, 0.3 લખી અથવા 3/10 લખું, જે લખવું હોય તે તમે લખી શકો, આપણે 3/10 જ લખીએ તો ભાગાકાર કરવો હમણાં ના પડે. કૌંસમાં એચ કેટલી છે 1.45, એટલે આપણે 145 લખીએ, 100 લખીએ તો ચાલે કે ના ચાલે, તો કે દોડે. હવે ત્રીજા ફરી વાર, તો 3/10 લખી દીધા, ઓકે. ચલો હવે 2×5=10 થઈ ગયા, તો અહીંયા જો 22×3 એટલે 66 લખી દઈએ આપણે, 7×5 એટલે 35 લખી દઈએ. કૌંસમાં અહીંયા 100 છે અહીંયા 10, તો સરવાળો ના કરે તો અહીંયા આપણે 10 વડે ગુણી કરીએ, મતલબ 10નો લસા લઈએ, તો બંનેના છેદમાં 100 થઈ જશે, ઓકે. ઉપર 145 + 3 = 10 = 30 આવી ગયા. ચલો બેટા 66/35 એટલે તમે ભાગાકાર કરશો, જવાબ આવશે 1.88, ઓકે. અને અહીંયા 145 + 30 એટલે કેટલા થશે 175, 175/10 એટલે કેટલા જવાબ આવે મિત્રો, સોરી 100 છે આ નીચે, કારણ કે અહીં 100 175/100 કરીશું, જો 175/100 100 એટલે 2 પોઈન્ટ કાપવા પડે, એટલે 1.75 આપણો જવાબ આવે. હવે અહીંયા જુઓ 1.88 × 1.75 એટલે એનો ગુણાકાર તમારે કરવો પડશે, એનો જવાબ આપણને મળશે 3.3 મીટર. હવે મિત્ર એક બાબત સમજો અહીંયાથી, બરાબર આ રીતે તમને પોઈન્ટ વડે ગુણાકાર ના આવડે તો તમારે શું કરવાનું, 188 × 175 પોઈન્ટ કાઢીને તમારે ગુણાકાર કરી દેવાનો, અને અહીંયાથી પોઈન્ટ કાઢ્યો એટલે અહીંયા 100, અહીંયાથી પોઈન્ટ કાઢ્યો એટલે એના 100 × 100 એટલે 10,000 નીચે થઈ જશે. હવે આ બેનો તમે ગુણાકાર કરશો એટલે જવાબ આપણો આવશે 32,900/1 × 4 = 0 બરાબર. અહીંયા જો બેટા 1, 2, 1 અને 2 કાપે, હવે 2 શૂન્ય આપણે કાપવાના છે, તો જવાબ કેટલો આવશે આપણો 3.29. પણ આપણે એક જ દશાંશ ચિહ્ન પછી એક જ સંખ્યા રાખવી હોય, જેમ કે આપણે 2 જ રાખવા છે, આ છેલ્લી સંખ્યા નથી લખવી, તો શું કરવાનું, તો કે છેલ્લી સંખ્યા પર ધ્યાન આપવાનું, મતલબ કે એક જ અંક લખવો છે ને તો એ અંક પર ધ્યાન આપવાનું, એની આગળનો જે અંક છે એ જોઈ લેવાનો, 5 કરતાં મોટો હોય તો આગળના અંકમાં 1 ઉમેરે છે. તો અહીંયા જો 3.2 હતા અને 9 છે, 5 કરતાં મોટા છે એટલે આગળની સંખ્યામાં 1 ઉમેરીએ છીએ, એટલે જવાબ આવશે આપણો 3.3. આ તમે અહીંયા 3.29 લખો તો પણ તમારો જવાબ સાચો જ મિત્રો કહેવાશે. 42મો પ્રશ્ન મિત્રો, તમે કોષ્ટક આપેલો છે, વિદ્યાર્થીઓની સંખ્યા અને એમના ગુણ આપેલા છે. મિત્રો ગુણ પરથી ખબર પડે પેપર 50 ગુણનું હશે બરાબર, આપણને થોડો અંદાજો આવી જાય. હવે આપણે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા પહેલી શોધી લઈએ. મિત્રો આ બધાનો તમે સરવાળો કરતાં કરતાં જશો તો કુલ વિદ્યાર્થીઓની સંખ્યા આપણને કેટલી મળશે, 100 થશે. તમે ટ્રાય કરી જોજો. હવે આપણે એક બાબત ધ્યાન આપવાની કે 40થી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે તે. તો અહીંયા મિત્રો ગણીએ કે 40થી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી, તો જો આ તો 38, તો આ તો ના ચાલે, 4 જણા આપણે આને નહીં બોલાવવાના. 40થી વધારે તો કે 42 અને 43, 40થી વધારે કહેવાય તો એમાં કેટલા કેટલા વિદ્યાર્થીઓ, અહીંયા 2 છે ને અહીંયા 1, ટોટલ થશે 3. તો 40થી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી થશે, 3. તો આપણા શક્ય પરિણામ થશે 3, અને કુલ પરિણામ એટલે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા જે આપણી પાસે 100 છે. તો સંભાવનાનું સૂત્ર P = શક્ય પરિણામ આપણા પાસે 3 છે, કુલ પરિણામ આપણી પાસે 100 છે. તો મિત્રો આ જ આપણો જવાબ કહેવાય, અથવા તો જોવાના ભાગ આગળ કરવું હોય થાય 2 જોઈને 0 છે તો 2 પોઈન્ટ કાપી નાખો, તો 0.03 એ 40થી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યાની સંભાવના છે.
હવે બીજું છે મિત્રો આપણી પાસે 30થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંભાવના. તો સૌથી પહેલાં આપણે 30થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે એ જોઈ લઈએ. તો મિત્રો 30થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ કઈથી ગણવા પડશે? જુઓ આ 33 છે તો એ નહીં ચાલે, 28, 24, 20 અને 6, અને બધાનો આપણે સરવાળો કરીશું તો જવાબ આપશે આપણે મળશે 78. 78 વિદ્યાર્થીઓ એવા છે બરાબર આટલા અહીંથી કે જેમને 30થી ઓછા ગુણ મેળવ્યા છે, માટે શક્ય પરિણામની સંખ્યા છે આપણી પાસે 78. કુલ પરિણામ એટલે કુલ વિદ્યાર્થીઓ કેટલા છે? તો કે એ છે આપણી પાસે 100. ચલો શક્ય પરિણામ આપણા 78, કુલ પરિણામ આપણી પાસે થશે 100, તો જવાબ આવશે 0.78. એ છે 30થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંભાવના. 42મું એક્ઝામ્પલ મિત્રો, 5 ચોકટના. તમને ખબર ચોકટ આ પ્રકારનું આવે, ઓકે? તો આવા 5 પત્તા લીધા એવી ડિઝાઇનવાળા, એમાં 1 દસો લીધો, 1 ગુલામ લીધો, 1 રાણીવાળું પત્તું, 1 રાજાવાળું અને 1 એક્કો. મતલબ કુલ આપણી પાસે કેટલા પત્તા થશે? 5 પત્તા. તો એટલા માટે લખીએ કુલ પત્તાની સંખ્યા આપણી પાસે 5 થશે. આમાં આપણી પાસે કુલ પરિણામ કેટલા કહેવાય? 5 કહેવાય. હવે જો સંભાવના કોની શોધવાની? પત્તું ખેંચવાનું બરાબર, તેમાં રાણીવાળું પત્તું આવે એની સંભાવના આપણે શોધવાની છે. તો અહીંયા મિત્રો આપણે સૌથી પહેલું રાણીવાળા પત્તાની સંખ્યા કેટલી છે? તો જુઓ અંદર રાણીવાળું 1 જ પત્તું છે, માટે શક્ય પરિણામ વાળી પાસે કેટલા થશે? 1. તો અહીંયા સંભાવના P બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ, શક્ય પરિણામ વાળી પાસે 1 છે, કુલ પરિણામ 5. તો આ આપણી સંભાવના છે. હવે મિત્રો આપણે બીજી અડધી શરત આપણે લખી છે, રાણીવાળું પત્તું કાઢીને બાજુ પર મૂકવામાં આવે. પહેલાં કુલ પત્તાની સંખ્યા કેટલી હતી? 5. તો 1, 2, 3, 4 અને 5. હવે રાણીવાળું પત્તું વચ્ચેથી કાઢી નાખવાનું, તો કુલ પત્તાની સંખ્યા કેટલી થશે? 1, 2, 3 અને 4. હવે રાણીવાળું પત્તું બહાર કાઢ્યા પછી સંભાવના પૂછે છે એક્કો હોય તેની અને રાણી હોય તેની. તો આપણે સૌથી પહેલાં ખબર હોય છે કે ટોટલ પત્તામાં એક્કા કેટલા છે, તો એ લખીએ 1 ની સંખ્યા. ચલો આમાં જો 1, 2 આ તો કાઢી નાખ્યું છે બરાબર, 1, 2, 3 અને 4. એક્કો કેટલો છે? 1 જ છે. 1 ની સંખ્યા 1, માટે શક્ય પરિણામ આપણે કેટલા થશે? 1. તો સંભાવના પી બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. ચલો શક્ય પરિણામ આપણી પાસે કેટલા છે? 1. કુલ પરિણામ, કુલ છે પત્તાની સંખ્યા હવે 4, કારણ કે રાણીને આપણે બાજુ પર મૂકી દીધી. 1/4 આપણી સંભાવના. તો મિત્રો આને કદાચ પોઈન્ટમાં તમને લખવું હોય તો તમારે અથવા કરીને લખી દેવાનું બરાબર. આનો જવાબ આવશે 0.20 અને આનો જવાબ આવશે 0.25. હવે જો રાણી હોય તેની સંભાવના, તો આપણે સૌથી પહેલાં જોઈ લઈએ રાણીવાળા પત્તાની સંખ્યા જે થશે આપણા શક્ય પરિણામ, અને સંભાવના સૂત્ર પણ લખી દઈએ આપણે ચાલુ, સંભાવનાને પી કહેવાય બરાબર અંશમાં શક્ય પરિણામ છેદમાં આવશે આપણા કુલ પરિણામ. હવે જો આપણે રાણીને તો ઉઠાવીને ફેંકી દીધા છે બરાબર, આ તો ગણવાનું નહીં. મતલબ રાણી હોય તેવા પત્તાની સંખ્યા કેટલી છે? 0. તો આપણે શક્ય પરિણામ થશે 0. તો અહીંયા આપણે શક્ય પરિણામ 0 લખીએ, કુલ પરિણામ છે 4, 0/4 એટલે જવાબ કેટલો આવશે? 0. આ સાથે આપણો વિભાગ સી અહીંયા પૂરો થાય છે.